અક્ષત શાહ સર મેથ્સની લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષામાં મેથ્સ વિષયથી આપણે શરૂઆત કરી હતી, જેમાં લાસ્ટ સેશનમાં આપણે ભાગુસભાના નિયમને અંતર્ગત ભાગાકાર સુધી જોયું, એટલે કે ભાગાકારની ચાવીઓ જોઈ. આજે આપણે એમાં બીજો નિયમ એટલે કે આપણે ગુણાકારથી શરૂઆત કરીશું. ચાલો જોઈએ સૌથી પહેલું ગુણાકાર. હવે મિત્રો, ગુણાકાર ઘણી બધી પ્રકારે તમારી એક્ઝામમાં પૂછાઈ શકે છે, પણ તમારે અહીંયા આગળ જે સોલ્વ કરવાના છે ને પ્રશ્નો, એ મિત્રો વિધિન ટાઈમ લિમિટ સોલ્વ કરવાના છે. તો આપણે એવી પદ્ધતિઓ જોતા જઈએ જે એક્ઝામિનેશન અંતર્ગત ઘણી ઇમ્પોર્ટન્ટ છે, અથવા તો એમાં તમે વધારે સરળતાથી ગણતરી કરી શકો. આપણે એક એવી ટેકનિકથી ચાલીએ, બરાબર છે? ચાલો પહેલી પદ્ધતિ લઈએ મિત્રો, કે 9 વડે ગુણાકાર. પદ્ધતિ નંબર 1, કોઈ પણ સંખ્યાને 9 વડે ગુણાકાર આપવામાં આવે, એટલે કે શું હશે, 9, 99, 999, 9999, ગમે તેના વડે ગુણવાનું પૂછેલું હોય. ચાલો સૌથી પહેલું જોઈએ આપણે એમાં પ્રશ્ન નંબર 1. 78,654 ગુણ્યા 99,999 બરાબર કેટલા? હવે અહીંયા આગળ શું કરીએ મિત્રો, આપણે એક સાથે 3 એક્ઝામ્પલ લઈ લઈએ, એટલે સમજવામાં પણ સરળતા રહેશે. રેડી? ચાલો બીજું એક એક્ઝામ્પલ લખી રાખું. 36,72 ગુણ્યા 9,999. અને ત્રીજો એક પ્રશ્ન લખી રાખું, 3,4, 4,3,1. તો પાછા મેં શું કર્યું, 5,9 લઈ લીધા. હવે મિત્રો સમજો, આપણે 9 વડે ગુણાકારની વાત કરી રહ્યા છીએ, તો અહીંયા આગળ તમારી ગણતરી એક્ચ્યુઅલમાં શું હોવી જોઈએ. હવે તમને જોતા એમ લાગશે કે સાહેબ આવો પ્રશ્ન અને એ રીતે વિધિન ટાઈમ લિમિટ સોલ્વ કરવાનો. માની લો કે આપણી પાસે 20 મિનિટ છે કે 40 મિનિટ છે, અને એમાં આપણે તો 50 પ્રશ્નો નીકાળવાના હોય છે, કઈ રીતે પોસિબલ છે? તો એ જ વસ્તુ મિત્રો હું તમને શીખવાડી રહ્યો છું. સૌથી પહેલા વિચારજો, જ્યારે 9 વડે ગુણાકાર આવે ને મિત્રો, ત્યારે જેટલા નવડા હોય ને એટલા અંક તમારી પાસે હોવા જોઈએ, પહેલો છેલ્લો નિયમ એ, બરાબર? રેડી? તો હવે તમે શું કરશો આમાં, ત્યારે ટૂંકાણમાં ગણતરી કરવા, મતલબ કે એકદમ શોર્ટકટમાં જવા માટે છેલ્લા 2 અંકમાંથી 1 બાદ કરશો. શું કરશો મિત્રો? ફરીથી છેલ્લા 2 અંકમાંથી 1 બાદ કરશો, એટલે કે શું મળશે આપણને, 78,653. 54 માંથી 1 બાદ કરીએ તો 53 મળી જાય, બરાબર છે? હવે તમારી ઊભી નાની અંગથી દીવાલ ઠોકવાની, બરાબર? ચાલો હવે શું કરશો તમે, એની અંદર 9 માંથી આ બધા નંબર ઓલ્ટરનેટ બાદ કરતા જશો. ઓલ્ટરનેટ એટલે શું, કઈ રીતે? તો આ રીતે વિચારો, 9 માંથી 7 જાય તો કેટલા મળે? બાદબાકી કરવાની મિત્રો, 2 મળે. 9 માંથી 8 જાય તો 1 મળે. 9 માંથી 6 જાય તો 3 મળે. આવો ફટાફટ ગણતા શીખવાનું છે તમારે. ચલો 9 માંથી 5 જાય તો કેટલા મળશે? 4 મળશે. ચાલો 4 આવી ગયા. 9 માંથી 3 ને બાદ કરો, 6 આવી ગયા. સમજો મિત્રો, આ આખો તમારો જવાબ બની ગયો. નહીં આ અંક, નહીં આ અંક, આખે આખા 10-10 અંક તમારી પાસે જવાબ બની ગયો. મળી જાય છે સેકન્ડોમાં, બરાબર છે? કહી શકીએ આપણે 10 સેકન્ડમાં ગમે તેવો પ્રશ્ન આપશે આપણને જવાબ મળી જશે. રેડી? ક્લિયર? ઓકે, ચાલો નેક્સ્ટ વન લઈએ. હજુ સેમ પદ્ધતિ વાળો પ્રશ્ન લો, એટલે વધારે કન્સેપ્ટ ક્લિયર થશે, બરાબર? ચાલો જો શું શીખવ્યું તું મેં તમને, જેટલા નવડા એટલા જ અંક આપેલા હોવા જોઈએ. 4 નવડા છે, જુઓ 4 અંક આપેલા હોવા જોઈએ. ઓકે, છેલ્લા 2 અંકમાંથી આપણે 1 બાદ કરી દેવાનો, એ મારો નિયમ હતો. રેડી? ચાલો તો 72 માંથી 1 બાદ કરું મિત્રો, કેટલા મળશે વિચારો? કેટલા મળશે? 71 મળશે. ચાલો 71.
હવે એક ઊભી દિવાલ મૂકો અથવા ઊભી લાઈન દોરો, બરાબર, જેને આપણે ધ્યાને નથી લેવાની. પણ બીજો નિયમ શું હતો? તો કે 9 માંથી 3 બાદ કરવાના મારે. ચલો 9 માંથી 3 બાદ કરો, વિચારો કેટલા મળશે. 6 મળશે, ઓકે. ચલો 9 માંથી 6 ને બાદ કરો, 6 ને બાદ કરશો કેટલા આવશે, 3 મળશે. ચલો 9 માંથી 7 ને બાદ કરો કેટલા મળશે, 2 મળશે. ચાલો 2 લખ્યા. 9 માંથી 1 ને બાદ કરો કેટલા મળશે, 8 મળશે, ઓકે. ચાલો તો 36, 71, 63, 28 તમારી પાસે જવાબ બની જશે. રેડી, ક્લિયર, ઓકે. ચાલો હજુ ત્રીજો પ્રશ્ન લઉં એટલે પૂરેપૂરો કન્સેપ્ટ તમારો ક્લિયર થઈ જશે. હવે યાદ રાખજો મિત્રો, ગમે એટલા નવડા આપે, 4 આપે, 5 આપે, 3 આપે, તમારો નિયમ શું છે? મારે એટલા ને એટલા અંક હોવા જોઈએ. રેડી, ચાલો હું ફરીથી એ જ પદ્ધતિ રિપીટ કરું છું. 5 નવડા છે, બરાબર, જવા દઉં નીચે, લખું ત્યાં આગળ. રેડી, ચાલો શું કરવાનું? મારે છેલ્લા 2 અંકમાંથી 1 બાદ કરી દેવાના. રેડી, ચાલો તો શું બને? 34, 430, બરાબર, 31 માંથી 1 બાદ થઈ જાય એટલે 30 મળે. ચાલો એક લાઈન ઊભી દોરો, ઓકે. હવે શું કરવાનું? 9 માંથી બધા અંક બાદ કરતા જવાના. 9 માંથી 3 જાય તો 6, 9 માંથી 4 જાય તો કેટલા આવશે વિચારો, 5 મળશે. ચાલો મળ્યા 5, પાછા 9 માંથી 4 બાદ કરો, મળ્યા 5. ચલો 9 માંથી 3 બાદ કરો, પાછો એનો એ જ નંબર આવી ગયો 6, અને 9 માંથી 0 જાય તો 9. પણ ધ્યાન રાખજો મિત્રો, અહીંયા આગળ કેવી મિસ્ટેક થશે, 9 માંથી 0 જાય ને તો ભૂલથી 0 આવી જશે, અને 9 માંથી 9 આવે ને તો ત્યાં આગળ 0 આવવા જોઈએ, પણ ત્યાં આગળ ભૂલથી એકચ્યુઅલમાં તમે 9 લખી નાખશો, બરાબર. તો આવી એક મિસ્ટેક થવા પાત્ર છે. ચાલો ક્લિયર, આની અંદર પણ આ આખો આપણી પાસે જવાબ બની જશે. રેડી, હવે એક એક્સેપ્શનલ ચેન્જ જોઈએ, બરાબર. એટલે કે તમને કંઈક આવો પ્રશ્ન પૂછવામાં આવે, કેવો, 8, 9, 7, 6 × 5 નવડા. જો મિત્રો 5 નવડા છે, 99,999 છે, 1, 2, 3, 4, 5 નવડા છે, પણ અહીંયા તો 4 જ અંક છે. હવે તમને એમ થશે કે સાહેબ તમે તો કીધું તું બે બાજુ સરખા હોવા જોઈએ, પણ અહીંયા તો 4 જ અંક છે, તો મારે કઈ રીતે કરવું? તો મિત્રો આપણે આગળ જો 0 મૂકી દઈએ તો ટોટલ 5 અંક બની જશે, બની જાય, ઓકે. તો હવે હું ફરીથી એની એ રીતે ગણી શકું, કઈ રીત? તો કે છેલ્લા 2 અંકમાંથી 1 બાદ કરો, બરાબર. ચાલો તો 0, 89, 76 માંથી 1 જાય તો 75, પછી દિવાલ બનાવવાની એક અથવા ઊભી લાઈન મૂકો. ચાલો 9 માંથી 0 જાય તો 9, અથવા તો એવું કહી શકીએ મિત્રો કાંઈ બાદ નથી કરતા આપણે, એટલા માટે 9 ના 9 એમના એમ રહેશે. ચાલો 9 માંથી 8 જાય તો કેટલા મળશે વિચારો, કેટલા મળવા જોઈશે, 1 મળે. ચાલો 9 માંથી 9 જાય તો કેટલા આવશે, પૂરેપૂરું જતું રહ્યું, કશું જ નથી બચતું, 0. ચાલો 9 માંથી 7 જાય તો કેટલા મળશે, 2 બાકી રહેશે, બરાબર, ઓકે. અને છેલ્લે 9 માંથી 5 જાય તો કેટલા બચે, કેટલા મળશે આપણને મિત્રો, 4 મળશે. હવે જો જવાબમાં તમારે આ ગોતવાનું, આગળનો 0 નહીં લેવાનો, કારણ કે જવાબમાં આપ્યો જ નહીં હોય ક્યાંય, કેમ, કારણ કે આગળ ગમે એટલા 0 હોય કિંમત નથી બદલાતી, જો પાછળ 0 હોય તો જ એની કિંમત બદલાય છે. ક્લિયર છે, બરાબર. તો આની અંદર હું 5 પ્રશ્નો તમારા માટે એક્ઝામ્પલ આપું છું, બરાબર, જે તમારે જાતે સોલ્વ કરવાના રહેશે. ચાલો એક્ઝામ્પલ આપી દઉં તમને હોમવર્ક માટે. બીજું, તમે કોઈ પણ નંબર લઈ શકો છો, હા, તમે તમારી જાતે પણ નવા પ્રશ્નો બનાવી શકશો આની અંદર. Thank you.
ચાલો રેડી, આ પાંચ પ્રશ્નો તમારા મિત્રો ઘરેથી પ્રેક્ટિસમાં કરવાના. મેં તમને જે પદ્ધતિ શીખવી છે સેમ એ જ પદ્ધતિના પ્રશ્નો તમને મેં આપેલા છે. રેડી, ક્લિયર? તો મિત્રો આજના સેશનમાં આપણે આટલે સુધી અટકાવી રાખીએ છીએ. નેક્સ્ટ સેશનમાં એ જ ગુણાકારમાં બીજી એક નવી પદ્ધતિ સાથે આપણે આગળ વધીશું. થેન્ક યુ.